नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 7.2 प्रश्न 10 समबाजु चतुष्कोणना क्रमिक शिरोबिंदुओ आपेला छे। मित्रों तो आपणे एक समबाजु चतुष्कोण दोरी अने एना जे शिरोबिंदुओ छे ए लखीए छीए। तो समबाजु चतुष्कोण एटले चारे चार बाजुना माप केवा होय, समान होय अने एना खूणा छे 90° न होवा जोईए, तो केवो बनी जाए, चोरस बनी जाए। एटले के कोई एक साइड थोड़ो ढळतो आपणे समबाजु चतुष्कोण दोरेलो छे। नाम आपी दईए, ए प्रथम बिंदु छे 30, बीजू बिंदु बी 4-5, त्रीजु बिंदु सी -1-4 અને ચોથું બિંદુ ડી -2-1। એનું આપણે શોધવાનું શું છે? ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો। તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર સૂચન આપણને કરેલ છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર। તો સૌ પ્રથમ આપણે અહીં આ ચાર શિરોબિંદુ લખ્યા છે એ ધારીએ। ધારો કે એ 30, બી 4-5, સી -1-4 અને ડી -2-1 એ સમબાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે। મિત્રો અહીંયા રકમની અંદર તેના ક્ષેત્રફળનો શોધવાનું કીધું છે, અહીંયા સૂત્ર આપેલું છે, પરીક્ષામાં આવું કોઈ સૂત્ર આપશે નહીં। આપણને યાદ હોવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર વિકર્ણોનો ગુણાકાર। તો આ જે ચતુષ્કોણ છે એમાં એક વિકર્ણ હું કયો દોરું છું, AC, અને બીજો વિકર્ણ કયો આપણને મળે છે, BD। તો આ બે વિકર્ણના ગુણાકાર આપણે કરવાના છે। તો સૌ પ્રથમ આપણે ACનું માપ મેળવીએ છીએ। વિકર્ણ AC બરાબર અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરી અને AC એટલે A થી C નું અંતર શોધવાનું છે। તો A થી C નું અંતર શોધવું હોય તો અંતરસૂત્ર આપણે વર્ગમૂળવાળું મૂકીએ છીએ, x1-x2 કૌંસ ઉપર વર્ગ વત્તા y1-y2 કૌંસ ઉપર વર્ગ। x1 3 આ માઇનસ સૂત્રના, x2 એટલે c નું બિંદુ, -1 છે એટલે -, પ્લસ વત્તા y1 0 પ્લસ 4નો વર્ગ। તો 3-1 એટલે કેટલા થાય મિત્રો, 4નો વર્ગ, ફરીથી 4-0 એટલે 4, 4નો વર્ગ 16, ફરીથી 4નો વર્ગ 16 એટલે 16 ને 16 32 લખવાને બદલે હું 2×16 લખું છું। એટલે ACનું માપ આપણને કેટલું મળે છે, તો કે AC બરાબર 16^4, 2નું વર્ગમૂળ નીકળે નહીં, અને અહીંયા કોઈ એકમ કે એવું લખીએ આપણે એકમ। બીજું વિકર્ણ કયો છે, BD, તો BD બરાબર મિત્રો અહીંયા હવે સૂત્ર લખવાની જરૂર નથી કારણ કે આપણે અગાઉ સૂત્ર લખેલું છે। તો બીને એમ આપણે રકમમાંથી જોઈએ તો 4-5 છે અને ડીને એમ આપણને અહીંયા દેખાય છે, તો આ 4 આ સૂત્રના માઇનસ છે અને ડીના અહીંયા માઇનસ છે એટલે -, પ્લસ કૌંસ ઉપર વર્ગ। એ જ રીતે બીનો વાયામ રકમમાંથી જોઈએ 5 આ માઇનસ સૂત્રના અને ડીનો યામ -1 તો -, પ્લસ 4-2 એટલે કેટલા, 6નો વર્ગ, 5-1 એટલે કેટલા, 6નો વર્ગ, તો 6નો વર્ગ 36 અને ફરીથી 36, તો 36-36 72 થાય, પણ 72 લખવાને બદલે આપણે શું લખીએ છીએ, 2×36, તો 36નું વર્ગમૂળ કેટલું, 6, અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 એકમ કોના બરાબર આવે છે, BD બરાબર।
तो आ बने विकर्णों माप मिली गया बाद आपणे शोधवानुं शुं छे समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ। तो समबाजु चतुष्कोणना क्षेत्रफळनुं सूत्र लखीए, समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर एकना छेदमां बे गुण्या तेना विकर्णोनो गुणाकार। तो एकना छेदमां बे गुण्या तेना बे विकर्ण, पहलो विकर्ण कयो एसी गुण्या बीजो विकर्ण कयो बीडी। तो एकना छेदमां बे गुण्या एसीनुं माप आपणने ऊपर मेळवेलुं हतुं केटलुं, चार वर्गमूळ बे। बीडीनું માપ આપણને દેખાય છે છ વર્ગમૂળ બે, છેદ ઉડે છે બે દુ ચાર। તો બાકી વધ્યું એની વાત કરીએ, આ છ ગુણ્યા બે એટલે બાર, વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે, તો બાર ગુણ્યા બે એટલે કેટલા થાય ચોવીસ। પણ ક્ષેત્રફળ છે એટલે આપણે શું લખવું પડશે, એકમનો વર્ગ। તો કોના બરાબર આવ્યું આ છે, તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। મિત્રો અહીંયા મોટાભાગના વિદ્યાર્થી મિત્રો દાખલો પૂર્ણ કરતા હોય છે, પરંતુ ખાસ એક વાત યાદ રાખજો કે રકમની અંદર તમને વાક્ય સ્વરૂપે સવાલ પૂછો હોય તો આપણે વાક્ય સ્વરૂપે એનો જવાબ લખવો જોઈએ। તો આમ માગેલ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ એકમ વર્ગ મળે છે। મિત્રો દાખલાની અંદર કોઈ પણ પ્રકારનું ખ્યાલ ન આવ્યું હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, જેથી તેનું સોલ્યુશન કરી શકાય। થેન્ક યુ।